हेलो फ्रेंड, चैप्टर नंबर 5 मैथमेटिक्स की अंदर संकर संख्याओं अपने चालू है। अत्यारे अपने जे आगना टॉपिक जो बदा भाई गया, संकर संख्या को कहवाई थे, संकर संख्या गण है बराबर, जेनो गण हो तो सी चौक्स संकर संख्या दर्शा झेड पची एन सरवाड़ो कई रीते कंपेरिजन कई रीते गुणाकार की क्रिया कई रीते अनुबद्ध संकर संख्या कई रीते लई शक ए प्लस बी आई स्वरूप एनु व्यस्त स्वरूप बराबर। आ बड़ी वस्तु भाई गया, रिलेटेड सदे पांच सुधी क्वेश्चन कंटिन्यू गया। हमें जे आप भाई जेने कहवा संकर संख्या ध्रुवीय स्वरूप, ध्रुवीय स्वरूप एट तो जो त्रिकोणमितीय बिंदु से, त्रिकोणमितीय संकर संख्या ने त्रिकोणमितीय बिंदु स्वरूप में दर्शा, त्रिकोणमितीय बिंदु से त्रिकोणमितीय बिंदु एट एक्स एट्ले कि कॉस थीटा और वाय एट्ले साइन थीटा ने दर्शा तेने संकर संख्या में ध्रुवीय स्वरूप कहमें। सौ पहले व्याख्या रखी दू के संकर संख्या त्रिकोणमितीय बिंदु, त्रिकोणमितीय बिंदु तुम्हें ख्याल है पी कॉस थीटा साइन थीटा स्वरूप में दर्शा त्रिकोणमितीय अथवा तो संकर संख्या नो ध्रुवीय स्वरूप ध्रुवीय स्वरूप कहमें। આ વસ્તુ મેળવવા માટે આપણે ત્રિકોણમિતિના જે નિયમો છે એનો જ ઉપયોગ થશે અહીંયા ખાલી સંકર સંખ્યાના કોઈ ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ શીખવાનું અહીંયા એનું ધ્રુવીય સ્વરૂપ છે, જેમ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ બાય આ સંકર સંખ્યા। હવે આનું ધ્રુવીય સ્વરૂપમાં લખવું હોય તો આઈ કે લખાય આર કોસ થીટા પ્લસ आई साइन थीटा, आज ये स्वरूप आप बनाए आ स्वरूप ने कहवा संकर संख्या ध्रुवीय स्वरूप, जेने कहवा संकर संख्या ध्रुवीय स्वरूप। आने शू कही आप संकर संख्या ध्रुवीय स्वरूप कहू। हम आ कई रीते मेरी જેને ઇંગ્લિશમાં પોલર ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે પોલર ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે, મેળવી શકાય જો બહુ સિમ્પલ, બહુ જ સિમ્પલ વસ્તુ છે। તમે ધોરણ 10 અંદર પણ ત્રિકોણમિતિ શીખી ગયા, હવે તો બહુ ડીપની અંદર ત્રિકોણમિતિ તમે ભણવાના છો, ચારે ચરણની આપણે વાત કરવાની છે બરાબર। આપણે મેળવવા માટે જો મારી પાસે સંકર સંખ્યાની પહેલાં તમને ખ્યાલ છે, ધારો કે કોઈ સંકર સંખ્યા પી એક્સ વાય અહીંયા ગાળે કોઈ સંકર સંખ્યા પી એક્સ બરાબર, આપણે સંકર સંખ્યા જેને મેં આગળ આકૃતિની અંદર આગળ સમતલની અંદર એને દર્શાવી દીધું, ત્યાર પછી તમે કહો કે અવગમબિંદુ ઓ એટલે કે એના એમ હંમેશા ફિક્સ જ હોય, 0 0 હોય અને અહીંયા ઓપી આ અંતર, ઓકે આ તમને ખબર જ છે કે ભાઈ ઓપી એટલે અંતર શું થઈ જાય, અંતર સૂત્ર પ્રમાણે પહેલો ઘટક યાદ છે ને આપણા શોધેલું છે, અને ઓપી અંતર એને સંકર સંખ્યાને શું કહેવાય આપણે માનક ઝેડ કહીએ છીએ, અને અહીંયા માનક ઝેડ છે એને આપણે અહીંયા ગાડે ઇઝ ઇક્વલ ટુ આર ના આપી, આ જે આર છે ને આર એટલે યાદ રાખો આર એ શું છે તો એ એટલે આટલો ટુકડો જે થયો ઓપી જેને આપણે કહીશું
आर्ग्यूमेंट,
माटे नो संकेत, माटे नो संकेत अपना माटे जो आर्ग्यूमेंट ना ये आर जी नहीं करा ना वो ना तो क्या जेम इजी इक्वल टू थीटा आई नो संकेत थे जो इंग्लिश में मैं तो लगता है ए आर जी जेम सो मतलब क्या बस उसको ना खाली थीटा सो तो ये मेरे पूर्ण कितना का अपने पूर्ण बना हुए ये आप लोग सुधार तो अनिंद भी उस तो सुधार लीजिए तुम्हारे थीटा नो माप पर सुधार लीजिए अने आर पर सुधार नो सुधार नो काम उसी रक्षा कर सकते બહુ સરળતાથી તમે એને શોધી શકો છો બરાબર એ થીટો શોધવાનું જે કામ છે થીટા એટલે જે ખૂણો યાદ રાખો શું કહેવાય એને આર્ગ્યુમેન્ટ ઓફ શેડ મતલબ કે મુખ્ય ખૂણો મુખ્ય કોણાક અહીંયા આગળ મુખ્ય ખોરાક શબ્દ મૂકેલો છે એટલે જ્યાં કોણાક શબ્દ મૂક્યો હોય ત્યારે સમજી લેવાનું કે આપણે અહીંયા આગળ શંકર સંખ્યા વિશેની વાત ચાલી રહી છે ક્લિયર તો એ પ્રમાણે આગળ વધવાનું છે બરાબર તો હવે આની જે अपनी पास संकर संख्याओं अलग अलग आठ पोजिशन है बराबर तो आठ पोजिशन बराबर शोध खूणों शोधी बात है जो ध्रुवीय स्वरूप लखे मैं तो ध्रुवीय स्वरूप मे जुए पॉस्टी साथ जोड़े ठीठा साइन साथ जोड़े ठीठा और आ तो ध्रुवीय स्वरूप अपने कोईपण संकर संख्या में मैं ध्रुवीय स्वरूप लखव हो तो ये ध्रुवीय स्वरूप में आठ पोजिशन है બહુ અગત્યનું નથી છે બરાબર યાદ રાખવા માટે પ્રયત્ન કરજો થોડી ઘરે એની વારંવાર એની પ્રેક્ટિસ કરશો તો જ યાદ રહેશે બરાબર સૌથી પહેલા નંબર એક સંકર સંખ્યાઓ અલગ અલગ પ્રકારની હોય તો આપણે અત્યારે કોની વાત ચાલે છે તો જો થીટા થીટા એટલે કે મુખ્ય કોણ મુખ્ય કોણ કોણ મુખ્ય કોણ સંકેત એનો શું છે એ આ ઝી ઓફ ઝે શોધવા માટે યાદ રાખવાનું છે બહુ અગત્યનું છે આ એ આજનો ટોપિક બહુ અગત્યનો છે મુખ્ય કોણ શોધવા માટે હવે આપણને ખબર છે આપણી પાસે અહીંયા આગળ ખૂણો જે છે એ એક્સ અક્ષની હંમેશા ધન દિશા સાથે જ ખૂણો લેવાય એવો નિયમ છે ઓકે તો અલગ અલગ એની આઠ પોઝિશનો છે તો આઠ પ્રકારની શક્યતાઓ થાય તો સૌથી પહેલાં શક્યતા નંબર એક યાદ રાખો કે આપણી સંકર સંખ્યા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે હોય એ પ્લસ આઈ જી એનો મતલબ કે એ જીરો ખબર પડી તો આ જે છે એટલે આ વાસ્તવિક કિંમત થઈ તમે ખબર પડી ગઈ એ કિંમત થઈ ગઈ વાસ્તવિક આ પ્રકારની શક્યતા હોય બીજો આ એક્સ અક્ષ તો હંમેશા આપણું જે માપ છે અહીંયા આગળ હોઈ શકે અંદાજે અહીંયા આગળ એ છે ચલો અહીં જે ખૂણો મળે અહીં તમે જો ખૂણો બનાવો અહીંયા ના કારણ કે હંમેશા એક્સ અક્ષની ધન દિશા સાથે આપણે ખૂણો બનાવવાનો હોય છે ઓકે તો અહીંયા કોઈ ખૂણો બંધ નથી તો માટે આવી જ્યારે પોઝિશન આવે ત્યારે આર્ગ્યુમેન્ટ એટલે કે થીટા કોણાક મુખ્ય કોણાકનો શોર્ટકટનો કોણાક બોલીશ કોણાક થીટા બરાબર ઝીરો બને ઠીક છે દાખલા તરીકે તમને શું કહેવામાં આવે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટુ નો કોણાક શું બરાબર તમે જોઈએ ઝેડ ઇઝ ઇક્વલ જોવાનો વાસ્તવિક કે આના જેવું થઈ ગયું તો ડાયરેક્ટ તમે લખી દો તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ખબર પડી ગઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ એનું શું થઈ ગયું એનો ખૂણાનું માપ થઈ ગયું ખૂણા સુધી થાય છે આ બે નંબરની પોઝિશન હવે બીજા નંબરની પોઝિશન હવે બીજા નંબરની પોઝિશન આ પ્રકારની હોય છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ કાલ્પનિક સંખ્યાની વાત કરીએ તો અહીંયા આગળ ઝીરો હોય હંમેશા આપણે આવું લખીએ બી તો આના પર લખીએ ઝીરો અને બી મતલબ કે એક્સ ઘટક ઝીરો વાય એમ ખાલી આપણને આપેલો એ આ કાલ્પનિક સંખ્યા સંખ્યા થઈ ગઈ એચ છે ને આ કાલ્પનિક સંખ્યા સંખ્યા કહેવાય અને અંદર આ વાસ્તવિક આ ઇમેજિંગ પાર્ટ કહેવાય તો જ્યારે આ પ્રકારનું પદ આપેલું હોય ત્યારે હંમેશા ટીચર અહીંયા પોઝિશન આવે
जीरो बी तो ये ग्राफ खूणो तुम जो कितना थी गया बोलो थीटा कितना थी गया काटखूणो थी गया ना थी गया तो पाई बाय टू बराबर ये त्यारे खूणो आवे थीटा शू बने पाई बाय टू बने याद जे राखी लेवो दाखला तरीके अपन नव आवे छे जेड इज इक्वल टू डायरेक्ट तुमने कही दीधु है कि चार है सरत खबर पड़े तो वास्तविक भाग नहीं तो तुम यही जगह लिख सको है जीरो और नहीं चार तो डायरेक्ट खबर पड़े तो हाथ में ये बिंदु और है तो तुम लिख सको कि थीटा को तो माटे अब से इज इक्वल टू એટલે થીટા એ હંમેશા ટુ માપનો ખૂણો બનાવે આ ધ્યાનમાંની પોઝિશન થઈ ગઈ એની હવે એ જ પ્રમાણે આગળ વધીએ બીજા નંબરની પોઝિશન હવે આની અંદર નિશાની બદલી નથી આવે વાસ્તવિક પણ નેગેટિવ વાસ્તવિક બરાબર તો જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે પ્લસ જીરો હોય તો તમને એવાને સમજી જવું હોય માઇનસ કે जीरो जीरो जनरली शू लखी तुम शीख्या ક્લિયર તો માટે અહીંયા ગણે આ જે પદ છે એનો તૈયાર થીટા એટલે કે મુખ્ય કોણ શું લખાય પાઈ બને તરત જ જોઈ દાખલા તરીકે કે તમને કહેવામાં આવે જેર બરાબર માઇનસ પાંચ પ્લસ જીરો હોય નો મુખ્ય કોણ શોધ નો આર્ગ્યુમેન્ટ ઝેડ શોધ મતલબ કે શું શોધવાનું છે મુખ્ય ખૂણો તરત જોવાનું હોય બીજું તો આપ્યું જ નથી તો આ આપણા માટે પ્રાઇમરી પોઝિશન મને માઇનસ પાંચ અને ઝીરો તરત વિચારવાનું કે આ એક્સ અક્ષની વિરુદ્ધ તરફ આવશે તો માટે આપણો ખૂણો એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બરાબર શું બને અહીંયા મને પાય બને આ ત્રીજા નંબરની પોઝિશન થઈ ગઈ પછી ચોથા નંબરની પોઝિશન તરફ આવી ગઈ શું હોય છે કે આની વિરોધી કિંમત ક્લિયર આની વિરોધી કિંમત તો આપણે એની વિરોધી કિંમત લખશું ચોથા નંબરની પોઝિશન પોઝિશન નંબર ચાર તો અહીંયા આગળ પોઝિશન નંબર ચાર આ પ્રકારનું હોય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં તો ઝીરો માઇનસ બી આઈ એટલે ઓટોમેટિક આવું થઈ જાય ચાલો વાય ઘટક એક્સ તો ઝીરો થઈ ગયો મતલબ કે પોઝિશન આગળ આકૃતિમાં અને આગળ આકૃતિ બધા સંકર સંખ્યા માટે હંમેશા અહીંયા જ હોય ઝીરો માં તમે જો અહીંયા ખૂણો બને આ ઉપર જઈએ તો પ્લસ પાઈ પાઈ નીચે પાછા આ બંધુ ચક્કર જનરલી હંમેશા આપણે આમ ભરીએ છીએ ક્લિયર ને તમે ચક્કર હંમેશા ક્યાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ તમને ચક્રવિધિમાં સરે કીધું હોય ખૂણો કઈ તે મપાય બરાબર તમે પણ જો ખૂણા ખૂણા માપકથી દોરતા તો આમ જ ગણતા દસ વીસ ત્રીસ ચાલીસ એવી નેવું બરાબર એટલે હંમેશા એ જ ગણે તો આ વિરુદ્ધ દિશામાં છે તો માટે એનો ફાઈવ બાય ટુ ખરો પણ કેવો તો કે માઇનસ ફાઈવ બાય વિરુદ્ધ દિશામાં છે બરાબર એટલે આપણા તરીકે તમને ઉદાહરણ આપી દઉં કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઝીરો માઇનસ થ્રી આઈ નો કોણાક શોધ હવે યાદ રાખવાનું કોણાક તો એટલે મુખ્ય કોણાક જ સમજવાનું મુખ્ય ખૂણો સમજવાનું કોણાક શોધો તો તમને ખબર પડી ગઈ કે આ પોઝિશન તમે વિચારો હા અહીંયા જાય બરાબર અહીં હોય તો પાય બાય ટુ એની વિરુદ્ધ દિશામાં છે માટે થીટા માઇનસ પાય બાય ટુ બને આ પ્રકારનો પ્રશ્ન એમસીક્યુમાં નાના નાના પ્રશ્નોની અંદર પૂછાય તેમાં કોઈ ગણતરી કરવાની હોતી નથી તો અક્ષીસો ઉપર જ્યારે બિંદુ આપેલા હોય એક અહીંયા એક્સ અક્ષની ધન દિશા સાથે હોય તો ઝીરો ખૂણો બનાવે એક્સ અક્ષની ઋણ દિશા સાથે ખૂણો હોય તો પાઈ ખૂણો બનાવે એ પ્રમાણે વાય અક્ષની ધન દિશા સાથે હોય
y અક્ષ ધન દિશા સાથે હોય તો 5 / 2 ખૂણો બનાવે અને y અક્ષ ની ઋણ દિશા સાથે હોય તો હંમેશા minus 5 / 2 ખૂણો બનાવે. પછી મતલબ પડી કે અક્ષો ઉપર જ્યારે બિંદુ આપણે લાવવા ત્યારે આ ચાર પોઝિશન ની તમને કીધું ટોટલ 8 વસ્તુ યાદ રાખવાની છે તે પ્રમાણે હવે નીચે કોઈ વસ્તુ યાદ રાખીએ. મુખ્ય કોણનું નામ જાણી ગઈ છે થીટા સુધીની વાત છે બરાબર યાદ રાખવાની વસ્તુ ઘરે ચાર થી પાંચ વખત લખી લખી મોઢે કરવાની અધરવાઈઝ દાખલા ની અંદર પછી આવશે નહીં. ક્લિયર? ચાલો હવે પોઝિશન નંબર 5 પોઝિશન નંબર 5 યાદ રાખો બરાબર. અહીંયા ઘરે આપણે કરવાનું હોય આ બંને બિંદુ આપેલા હોય એ પ્લસ આઈ બી એ પ્લસ આઈ બી મતલબ કે એ બંને પ્લસ બંને પ્લસ તો પ્રથમ ચલણની અંદર હોય એટલે આ પ્રકારની પોઝિશન હોય આ પ્રકારની પોઝિશન હોય અહીંયા અહીંયા ઘણી બિંદુ હોય આ જગ્યાએ તો આ ખૂણાની વાત ચાલે થીટા અને બિંદુ એ બરાબર. હવે આ વસ્તુ શીખીએ એ પહેલાં એક વસ્તુ આપણે નવી યાદ રાખવાની છે. ચરણ પ્રમાણે આપણે બિંદુઓ લખવાના છે. કયા પ્રમાણે લખવાના છે? ચરણ પ્રમાણે. આ પ્રકારની પોઝિશન હોય તે પ્રમાણે અહીંયા પણ હોઈ શકે, એ પ્રમાણે અહીંયા પણ હોઈ શકે, અને અહીંયા પણ હોઈ શકે. તો જ્યારે અક્ષ ઉપર બિંદુ હોય તો ડાયરેક્ટ આન્સર મૂકી શકે, પરંતુ જ્યારે આપણા બિંદુઓ ચરણમાં હોય બંને અંતર આપેલા હોય તો અક્ષ ઉપર બિંદુઓની ગોઠવણી થતી નથી. એ કાં અહીંયા બિંદુ પ્રથમ ચરણમાં હોઈ શકે, દ્વિતીય ચરણમાં હોઈ શકે, કાં તૃતીય ચરણમાં હોઈ શકે, કાં ચતુર્થ ચરણમાં હોઈ શકે. બરાબર? આ વસ્તુ ગણવા માટે સૌથી પહેલા આપણે અહીંયા તમને વધારે સાથે સમજાવવું પડે. એટલા માટે હું પહેલા એક વસ્તુ તમને અલગથી સમજાવી દઉં, પાછળ નંબરની પોઝિશન ભણીએ એ પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી કે એક્સ તમે જે બી સ્વરૂપમાં લખો ત્યારે આ પ્રકારની પોઝિશન આપેલી હોય ત્યારે ફિક્સ બંને બિંદુ આપેલા યાદ રાખો બંને બિંદુ આપેલા જ હોય એટલે કોઈ ચરણમાં આપેલા હોય ત્યારે હંમેશા સૌથી પહેલાં આલ્ફા શોધવાનું છે. શું શોધવાનું? થીટા નથી શોધવાનું, થીટા એટલે મુખ્ય કોણ. સૌથી પહેલાં આપણે અહીંયા જાણે આલ્ફા શોધવાનું છે તો આલ્ફા સૂત્ર યાદ રાખવાનું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ ઉપર બી નીચે એ. ખાસ યાદ રાખો ઉપર બી નીચે એ. ક્લિયર? તો બીની કિંમત એની કિંમત હજુ મેં માનક લખ્યા. માનક લખ્યાનો મતલબ શું? અહીંયા પ્લસ કે માઇનસ હોય આપણે પ્લસ જ સમજવાનું, પ્લસ કે માઇનસ હોય આપણે શું સમજવાનું? પ્લસ જ સમજવાનું. આની અંદર ત્રણ જ કિંમત યાદ રાખવાની. નંબર એક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંમાં તો ક્યાં આવવું આવે? ટેન ઇન્વર્સ વન આવે. ટેન ઇન્વર્સ વન બરાબર. તો તમારે યાદ રાખવાનું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 બને આલ્ફા બને. હવે મુખ્ય કોણ પ્રથમ ચરણમાં હોય ત્યારે પાઈ બાય 4 અને કયા ચરણમાં હોય? પ્રથમ. બરાબર? ત્યારે અહીંયા કાઢે છે ત્યારે આ તો આલ્ફા બની જાય પાઈ બાય 4 બની જાય. આટલું યાદ રાખવાનું. બીજા નંબરનું મને કાઢી પડે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ રૂટ 3 મારો કે આન્સર ત્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 બને. ક્લિયર? જે કમ બધી બધી વસ્તુ ભણવાની હશે પણ આપણે યાદ રાખવું પડશે. તમારે શીખવાથી નહીં આવડતો તો તમે આન્સર સાચો લખી નાખશો. ત્રીજા નંબર ત્રણ પોઝિશન યાદ રાખવાની આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવું હોય ટેન ઇન્વર્સ વન અપોન રૂટ 3. જો અહીંયા તમારે હંમેશા માના જ લેવા આ સાથે રાખો અહીં ગમે તે નિશાની હોય આપણે ધન જ વિચારવાનું છે. આપણે શું વિચારવાનું છે? ધન વિચારવાનું છે. ક્લિયર? તો આવા સંજોગોની અંદર આલ્ફા આઈ બાય 6 તો યાદ રાખતા તમને ના ખબર હોય તો આ 45 આને કહેવાય 60 આને કહેવાય 30. પાય પાય એટલે 180 યાદ રાખી દેવાનું. અને નામ ખબર હોય તો તમને કહી દઉં જો હંમેશા પાય
એટલે 180 જો બંને બાજુ ભાગાકાર કરો એટલે પાય પાય ટુ અને બે વડે ભાગો ઓટોમેટિક 90 મતલબ 90 એટલે પાય પાય ટુ થઈ જાય જો અને ત્રણ વડે ભાગો ત્રણ વડે ભાગો એટલે 60 થઈ જાય મતલબ કે પાય પાય થ્રી બરાબર 60 તેનું છ વડે ભાગો બરાબર છ વડે ભાગો થઈ જાય 30 થઈ જાય આટલું યાદ રાખો આ તમારે આવી ગયેલું છે દસમા ધોરણની તમારા માટે કંઈ નવું નથી ચલો યાદ રાખો હવે પાંચમા નંબરની પોઝિશન જે ભણવાની છે એની અંદર એ જ્યારે આપેલ બિંદુ બંને હોય સમજી શકતા હો તમે બંને બિંદુ મતલબ કે બંને અલગ આપેલા હોય એની કિંમત પણ ઝીરો ના હોય એની કિંમત પણ ઝીરો ના હોય આવું હોય ત્યારે હંમેશા સૌથી પહેલાં શું શોધવું પડે આપણે આલ્ફા શોધવું પડે શું શોધવું પડશે આલ્ફા આલ્ફા શોધ્યા પછી આપણે મુખ્ય કોણ તરફ જવાનું છે કયા તરફ જવાનું છે મુખ્ય એટલે આપણા માટે આલ્ફા થઈ ગયો યાદ રાખજો આ સુધી ગયો આલ્ફા એટલે આલ્ફા જ્યારે પ્રથમ ચરણની અંદર હોય ત્યારે મુખ્ય કોણ એટલે કે પ્રથમ ચરણ હોય યાદ રાખો આ ચરણની વાત છે આ પ્રથમ ચરણ માટે બંને ધન કિંમત હોય બરાબર બંને ધન કિંમત પહેલાં શું શોધવાનું આપણે આલ્ફા શોધવાનું આલ્ફા શોધ્યા પછી હવે એનો મુખ્ય કોણ મુખ્ય કોણ એટલે હવે થીટા એ જ આપણો આલ્ફા થાય એટલે આલ્ફાની જે કિંમત હોય એ જ તરત લઈ જાય ક્લિયર પૂરું થઈ જાય સમજાવ પડી બરાબર એટલે કે પ્રથમ ચરણ માટે અહીંયા તમે યાદ રાખી દેવાનું અહીંયા હું લખી દઉં કે જે થીટા હોય એ જ આપણા માટે શું બની જાય આલ્ફા બની જાય ત્યારે પ્રથમ ચરણ આપેલો હોય ત્યારે ક્લિયર હવે છઠ્ઠા નંબરની પોઝિશન આવી હોય ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ બી આઈ ચાલો વિચારો કયા નંબરનું બિંદુ થઈ ગયું માઇનસ એ અને બી કયા ચરણમાં હોય બીજા ચરણમાં હોય બીજા ચરણ કયા ચરણ બિંદુ હોય આ બીજા ચરણ એટલે અહીંયા આગળ નથી દેતો અહીંયા દઉં છું એટલે આ જગ્યાએ બિંદુ હોય માઇનસ એ અને બી બરાબર તો ખૂણો આપણો અહીંયા આવે આટલો ખૂણો થીટા સમજે પડે આટલો ખૂણો થીટા તો હવે બીજા ચરણમાં હોય ત્યારે શું કરવાનું બીજા ચરણમાં હોય ત્યારે પહેલાં તો તમને ખબર હોય પહેલાં શું થવાનું હોય આલ્ફા હવે મુખ્ય ખૂણ થીટા બરાબર અને પાય માઇનસ આલ્ફામાંથી વાત કરીએ પાઈમાંથી આલ્ફા વાત કરવા આ રીતે જે મળે એ આપણા માટે મુખ્ય ખૂણ થીટા ક્યારે બીજા ચરણની અંદર હોય ત્યારે આલ્ફા રીતે ખરા શોધી નાખવાનો જે પણ આન્સર મળે એ જો પ્રથમ ચરણમાં હોય તો જે આલ્ફા હોય થીટા એ મુખ્ય ખૂણ બની જાય મુખ્ય ખૂણાક બની જાય પણ જો બીજા ચરણમાં આપણું બિંદુ હોય ખબર પડી જાય કીધું ખબર પડી જાય ના ચિહ્નો પડે તો પહેલું ઋણ હોય અને બીજું ધન હોય હંમેશા બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં આવે એટલે હંમેશા યાદ રાખવાનું તો મુખ્ય કોણ થીટા એ પાઈ માઇનસ શું બની જાય આલ્ફા બને ક્લિયર હવે એ પ્રમાણે ચલો આપણે ત્રીજા ચરણની વાત કરું ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં તમને ખબર છે કે નંબર 7 નંબરની પોઝિશન સેટ માઇનસ એ આઈ બી આટલું બિંદુ થઈ ગયું માઇનસ એ માઇનસ બી કઈ ચરણ થઈ ગયું ત્રીજું ચરણ ક્લિયર કયું ચરણ થઈ ગયું ત્રીજું ચરણ તો ત્રીજા ચરણની વાત છે તો ત્રીજું ચરણ જે છે હંમેશા પોઝિશન આવે છે એટલે આ જગ્યાએ બિંદુ હોય ધારો કે અહીંયા આગળ બંને માઇનસ માઇનસ એ માઇનસ બી બિંદુ અહીંયા આટલો મોટો ખૂણો આપણે અહીંથી શરૂ થાય અહીં સુધી આપણો આ થીટા બને ક્લિયર એચ ખૂણો હંમેશા આની સાથે બનાવે એચ અક્ષની ધન દિશા સાથે પણ બિંદુ આપણો અહીંયા ગોઠવેલું છે તો આ જ્યારે આ પ્રકારની જ્યારે પોઝિશન હોય ત્યારે સૌથી પહેલાં તમને મેં કીધું જ્યારે ચારે ચરણમાં હોય ત્યારે સૌથી પહેલાં શું શોધવાનું આલ્ફા આલ્ફા એટલે શું ટેન ઇન્વર્સ બી અપોન એ એટલે બી વાળું પદ ઉપર ઉપર એ વાળું નીચે મેં માનાંક લખેલું માનાંક એટલે જ્યારે આલ્ફા શોધો ત્યારે નિશાની મેં ધ્યાનમાં લેવાની નથી એટલો માનાંક કરેલો છે ધન સમજીને આગળ વધો અને એની મેં ત્રણ કિંમત લખી કે જ્યારે ટેન ઇન્વર્સ 1 હોય તો આલ્ફા
अल्फा पाई बाय 4 समझो, टेन इनवर्स रूट 3 हो तो अल्फा पाई बाय 3 समझवानो, अने टेन इनवर्स एक ना छेद में रूट 3 हो त्यारे अल्फा ने पाई बाय 6 समझवानो। अल्फा मिली जाए पछी मारे थीटा शोधो हो तो आवा समझवानो ने थीटा बराबर जो आपको फिर पाई माइनस अल्फा तो जाए जो पाई माइनस अल्फा पर निशान पर लेना पड़े माइनस कर दो प्लस कर दो आ जाए पड़े ये अपना माटे सातमा मन पोजिशन थी कि आपेलु बिंदु मानो कि त्रीजा चरण में हो तो मारो मुख्य वळण थीटा हमेशा आ रीते ज मळे हमेशा नेगेटिव में ज आंसर आवशे हमेशा समान आंसर आवशे एनो नेगेटिव में ज आंसर आवशे क्लियर। एना पछी आपणे 25 नंबर आ क्या आशे विचार जेड इज इक्वल टू ए माइनस आई बी मतलब कि ए प्लस बी माइनस कई चरण थे चौथु चरण क्लियर चौथा चरण की बात थी चौथु चरण एट हमेशा अँज हो बिंदु अँ बी ए पॉजिटिव बी नेगेटिव खबर ना अँ हो बी हो माइनस बीजा चरण माटे अहींया पाई माइनस आल्फा अने एनाथी विरुद्ध माइनस पाई प्लस आल्फा बराबर तो हजू पण हुं तमने आ ज आखी माहिती ए शॉर्टकट में अहींया लखी शकुं के सौथी पहेला आल्फा शोधो बराबर चरण वाळी एनो मोटी आकृति बनावी बताई तमने एक में बधुं भेगुं सौथी पहेला शुं शोधो आल्फा शोधो अल्फा एटले टेन इनवर्स बी बाय ए अने जे प्रतिनिधिजन चले जो प्रथम चरण में होय तो बने प्लस होय तो अहीं आगळ थीटा एटले मुख्य कोण ए ज आपणो अल्फा बने अने जो चौथा चरण में होय चौथा चरण में प्लस अने माइनस एक्स प्लस होय वाय माइनस होय तो थीटा इज इक्वल टू माइनस तरह याद रहेशे ओके चलो हवे तमने खबर एक्स माइनस होय अने वाय प्लस होय એટલે કે બીજા ચરણમાં હોય ત્યારે થીટા પાઈ માઇનસ આલ્ફા બરાબર અને બંને માઇનસ હોય ત્યારે થીટા આ એક યાદ રહી જાય નિશાની મળી ના માઇનસ પાઈ પ્લસ આલ્ફા જો અહીંયા હતા એની નિશાની મળી નહીં લખ્યા અહીંયા હતા એની નિશાની મળી નહીં લખ્યા એટલે ઓટોમેટિક તમને બહુ જ સરળતાથી યાદ રહી જશે બરાબર મગજમાં ગોઠવી દો વારંવાર આ વસ્તુ જોવાની મગજમાં ફિટ કરવાની આજે આપણે ભણ્યા સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ બહુ અગત્યનો ટોપિક છે જે ડબલી માટે પણ બહુ અગત્યનો આ તો શરૂઆત છે આનાથી પણ બહુ જ મોટી મોટી વસ્તુઓ જે ડબલીની અંદર આવતી પણ જો બેઝિક વસ્તુ જ આપણને ખબર ના હોય શરૂઆત જ એનું આવડતું ના હોય તો તમે એ ગણી શકશો નહીં ક્લિયર 100% ખબર પડી બરાબર તો સંકર સંખ્યા પોલર ફોર્મની વાત આપણે ચાલી રહી છે જેનો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે શું જેડી જીગોલ એક્સ પ્લસ આઈ વાય હોય કે એ પ્લસ બી આઈ હોય તો એને ત્રિકોમિતીય સ્વરૂપમાં જ્યારે ગોઠવવામાં આવે ત્યારે એને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તરીકે તેને ઓળખવામાં આવે છે બરાબર હવે કેટલાક આપણે ઉદાહરણો જોઈએ અને બરાબર યાદ રાખો જો હવે આપણે સ્વાધ્યાય 5.2ની વાત કરીએ જેની અંદર આપણને સૂચના આપેલી છે કે માનાંકને કોણાર્ક શોધો અને ધ્રુવીય સ્વરૂપ બોલો હંમેશા ધ્રુવીય સ્વરૂપ એ તમને આપણને યાદ છે પહેલા લખી રાખું ધ્રુવીય સ્વરૂપ એટલે કે ધ્રુવીય સ્વરૂપ શોર્ટકટ લખી ધ્રુવીય સ્વરૂપ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ કૌંસમાં કોસ થીટા આઈ સાઈન થીટા કેટલી વસ્તુ શોધવાની
બે વસ્તુ શોધવાની, હંમેશા બે વસ્તુ શોધવાની, એક આર શોધવાનો અને બીજો શું શોધવાનો, થીટા. થીટા એટલે કોણ શોધવાનો. આર એટલે તમને ખબર છે આર શું છે ભાઈ, માનાંક છે યાદ છે ને, આર ઇઝ ઇક્વલ ટુ માનાંક બજેટ છે. માનાંક બજેટ એટલે તમને ખ્યાલ છે કે પ્રથમ પદ એટલે માઇનસ એકનો વર્ગ અને વર્ગમૂળ માનો એકનો વર્ગ એક વત્તા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ચાર ઇઝ ઇક્વલ ટુ બે, એટલે આર મને મળી ગયા, આરની કિંમત બે મળી ગઈ. હવે વાત આવી થીટા, થીટા માટે હું અગત્યનું જોઈ લો, બંને બિંદુ છે યાદ છે ને, બંને બિંદુ છે, તમે જોઈ લો તો જો બંને માઇનસ છે, જો અહીંયા ઘણા આવો માઇનસ એક અને માઇનસ રૂટ થ્રી, કઈ જગ્યાએ બિંદુ છે, એટલે આખા માપો પર થીટા શોધવાનું રહ્યું. તમે તમે કીધેલું કે આ કિંમત શોધતા પહેલાં આપણે આ પદ છે એને એ પ્લસ બી આઈ શું લખશું, આઈ બી બરાબર, એનો મતલબ થઈ ગયો કે ભાઈ એની કિંમત માઇનસ એક, બીની કિંમત રૂટ થ્રી, ક્લિયર. એટલે ચરણ બંને બિંદુ આપેલા છે, તો બંને બિંદુ હોય ત્યારે થીટા શોધવા માટે સૌથી પહેલાં શું શોધવાનું, મેં તમે કીધેલું આલ્ફા, યાદ રાખવાનું ટેન ઇન્વર્સ બી અપોન એ, શું કીધું, ક્લિયર. તો બરાબર ટેન ઇન્વર્સ બીની કિંમત જો માનાક છે તો પ્લસ જ થઈ ગયો, રૂટ થ્રી છેદમાં એક, માનાક છે એટલે માઇનસ ની અહીંયા કોઈ અસર લખવાની જ નહીં, બધું પ્લસ લઈને જ રહેવાનું. ચલો આના બરાબર શું થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ રૂટ થ્રી, અત્યારે નીચે આલ્ફા બરાબર શું કીધેલું, ફાઈવ બાય થ્રી, ક્લિયર. હવે યાદ કરો કે આકૃતિ અને આ જગ્યાએ મને થીટા લખવા શું લખવાનું શું કીધેલું મેં તમને, થીટા ઇઝ ઇક્વલ ટુ આવું હતું ફાઈવ માઇનસ આલ્ફા, ફાઈવ પ્લસ આલ્ફા માઇનસ ફાઈવ પ્લસ આલ્ફા, તો માટે થીટા માઇનસ ફાઈવ અને આલ્ફા શું હતું ફાઈવ બાય થ્રી, લસાઈ લો તો માઇનસ ટુ ફાઈવ બાય થ્રી મળશે, આપણને થીટા મળી ગયો. હવે આપણું જે ધ્રુવીય સ્વરૂપ હતું માટે આ આપણે મૂક્યું કે ખાલી કોણ આવશો તો કઈ સુધી શોધવાનું, ખાલી માનવ શોધ એટલું પૂછાય તો ખાલી અહીં સુધી જ શોધવાનું, અને કે ધ્રુવીય સ્વરૂપ લખો તો માનાંક શોધવાનું, કોણાંક શોધવાનું, બે વખત કોણ છે એક આલ્ફા છે અને થીટા, થીટાનો મુખ્ય કોણાંક કહીએ છીએ આપણે, ક્લિયર. ભૂલ ના થાય માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા આઈ સાઈન થીટા, ચાલો આરની કિંમત આપણે શોધી દઈએ, કોસ કૌંસમાં માઇનસ ટુ પાઈ બાય થ્રી પ્લસ આઈ સાઈન, નીચે લખું બધા ના દેખાય બરાબર, પ્લસ આઈ સાઈન માઇનસ થોડી ઘણી પેપરનું બરાબર યાદ રાખ્યું હશે, પહેલા પણ યાદ રાખો અને પછી ક્વેશ્ચન જુઓ તો તમને વધારે મજા આવશે, તો વધારે તમને સમજણ પડશે, ક્લિયર. હવે એના પછી ક્વેશ્ચન લઈએ આપણે, સૌથી પહેલા તો ધ્રુવીય સ્વરૂપ લખવા માટે કોઈ કોઈ વસ્તુ જોઈએ તો ધ્યાન આવે આર, આર જોઈએ એટલે આર મતલબ કે માનાંકમાં ઝેડ પહેલા પદનો વર્ગ એક ત્રણ વત્તા એક બરાબર ચાર નો વર્ગમૂળ બે, એટલે આર મને મળી ગયા, એક પદ મળી ગયું. હવે થીટા લેવા તળે લખવાનું, ચલો કયા ચરણમાં હશે વિચારવાનું, ચલો માઇનસ અને પ્લસ અને અહીંયા છે આ જગ્યાએ બિંદુ છે માઇનસ પૃથ્વી અને કા, એટલે આ બિંદુની વાત છે. બીજા ચરણમાં હવે તમને ખબર છે થીટા શું હતું,
pi minus alpha, तो मतलब alpha सो दो पर से, alpha is equal to tan inverse anagma b upon a, clear? तो b नहीं किम्मत, anagma जे, तो tan inverse एक छेद में प्लस एट लेवला याद रखो प्लस है अब आना मटे कितेलो छू ना कितेलो पाई बाय सिक्स कितेलो ना वो पती पाई बाय सिक्स वही है अबे थीटा मुख्य कोण थीटा से सूत्र है तो बिजु चरण है तो पाई माइनस अल्फा तो पाई माइनस पाई बाय सिक्स छ पाँच पाई बाय सिक्स थीटा पर मिली गया हवे एन ध्रुवीय स्वरूप हाँ जे तो कोणा पूछे लागे पूछो तो माना पूछे तो खाली भी आंसर कोणा पूछे मुख्य कोणा आर्गुमेंट ऑफ जे है तो फाइव फाइव बाय सिक्स अने एन ध्रुवीय स्वरूप जे आर कॉस थीटा आई साइन थीटा तो जे चलो आ आ मतलब समझा था ना बे कॉस फाइव फाइव बाय सिक्स प्लस आई पन्ने में सरखा जावे थीटा क्लियर आज मळ्यो એને શું કહેવાય એનું ધ્રુવીય સ્વરૂપ કહેવાય ક્લિયર બરાબર જો હવે એના પછી આપણે એકાદો બીજો ક્વેશ્ચન લઈએ જોઈએ જુઓ ધ્યાનથી જો પ્રશ્ન છે વન માઇનસ આઈ તો બરાબર એની કિંમત એ પ્લસ આઈ બી પ્રમાણે લખશો તો એની કિંમત એક બીની કિંમત માઇનસ એક બરાબર ચલો સૌથી પહેલાં શું કરી જરૂર પડે આર ની આર એટલે શું પાનાકમાં છે તો પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ પછી હવે કોની જરૂર પડે આલ્ફાની તરત શું હવે ખબર પડી જઈ છે ટેન ઇન્વર્સ સૂત્ર છે બી અપમાન એ એક અપમાન એક જ છે જો હંમેશા પ્લસ જ વિચારવાના વારંવાર બોલું છું ગમે તે નિશાની હોય પ્લસ બરાબર ટેન ઇન્વર્સ વન એટલે આલ્ફા બરાબર પાય બાય ફોર થઈ જાય પછી શું જવાબ કીધેલો ચરણ કયા ચરણનો બિંદુ હોય જો પહેલું પ્લસ અને બીજું માઇનસ એટલે અહીંયા જશે આ જગ્યાએ હોય વન અને માઇનસ વન એટલે આની વાત છે ચલો આના માટે બરાબર આના માટે શું હતું કે ભાઈ થીટા એ માઇનસ આલ્ફા એવું જ હતું ને થીટા એ માઇનસ આલ્ફા તો માટે થીટા ખાલી નિશાની બદલી નાખવાની માઇનસ પાય બાય કો એટલે આ એમાં પણ થઈ ગયું હવે ઝેડ આપણી પાસે સૂત્ર હતું આ કોસ થીટા આઈ સાઈન થીટા કિંમત મૂકું ચાલો આરની કિંમત તો કે રૂટ ટુ કોસ થીટા માઇનસ પાંચ બાય ફોર પ્લસ આઈ સાઈન માઇનસ પાંચ બાય ફોર આ એમાં આન્સર પૂરો ચલો એના પછી ને જો છઠ્ઠા નંબર જો માઇનસ ત્રણ વાસ્તવિક કિંમત આવી ગઈ આને લખવું હોય તો એ પ્લસ જીરો આવું શરૂ થઈ ગયું ને તો એની કિંમત માઇનસ ત્રણ એની કિંમત જીરો તો વિચાર કરો ક્યાં હશે હવે આનો અર્થ તમને ખબર જ છે પહેલા આ ત્રણનો વર્ગ નવ જીરો એટલે ત્રણના ત્રણ આગળ આવી ગયેલો સાચો માનક તો પહેલાં પણ આવી ગયો હવે થીટા ડાયરેક્ટ આવશે થીટા કેમ ડાયરેક્ટ આવશે કેમ અહીંયા આગળ છે કે નહીં આ બિંદુ ચલો આ પોઝિશનમાં શું કીધેલું થીટા હવે અર્થની જરૂર નથી કારણ કે બંને ઘટક નથી એ નથી બંને હોવા જોઈએ બરાબર તો થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી પાર પતી ગયો હવે એનું ધ્રુવીય સ્વરૂપ જે આરની કિંમત કેટલી હતી ત્રણ કોસ પાય
5 5 5 क्लियर। तो आंसर जो बनने की बात ना अगर आई एकदम एकदम टोटल 8 प्रकार की पोजीशन है ये 8-8 पोजीशन अपने शुरू रखवानी है ना याद रखवानी है हमारी ते तमे आ काम करी सको जो बराबर तैयार करो आज लेक्चर बहुत अगत्यनु है बहुत वारंवार भूली पण जवाशे पण वारंवार शुं करवानु थोड़ा दिवस थाय एटले ध्रुवीय स्वरूप याद कर लेवानु नोट बराबर जोई लेवानी सरस रीते नोट में लखवानु भूल ना पड़े क्लियर। અને વારંવાર 2-3 વખત વિડીયો જુઓ તો તમને એકદમ ક્લિયર કટ થઈ જશે। ઓકે ચલો બાય થેન્ક યુ।